હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. આપ સૌનું સ્વાગત છે મારી, તમારી અને આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. હું છું મનીષ સિંધી અને આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું વોકેબ્યુલરી, ધ હિન્દુ વોકેબ્યુલરી. મિત્રો, આપણને ખબર છે કે અંગ્રેજી ભાષાને આપણને સમજવામાં અને એને વાંચવામાં ઘણી તકલીફો પડતી હોય છે. એનું માત્ર ને માત્ર એક જ કારણ હોય છે, એ છે કે અંગ્રેજી ભાષાની જે વોકેબ્યુલરી જે છે, શબ્દ ભંડોળ જે છે, આપણે ઓછું પડતું હોય છે. તો આપણે જે છે આ વિડીયોની અંદર વોકેબ્યુલરી ભણીશું અને સાથે સાથે આપણી પરીક્ષા માટે અગત્યના સિનોનિયમ્સ અને એન્ટોનિયમ્સની ચર્ચા કરીશું, કે જેથી કરીને આપણી પરીક્ષામાં જે સિનોનિયમ અને એન્ટોનિયમ્સ આવે છે એમાં આપણા માર્ક્સ સ્કોર કરી શકીએ સારા એવા. ચાલો સૌથી પહેલાં વાત કરીએ. પહેલો શબ્દ જે છે મોડિકમ. કયો છે? મોડિકમ, જેનો મતલબ થાય છે અ સ્મોલ અમાઉન્ટ, બહુ જ નાનું અને ઓછી માત્રામાં. શું થશે? સ્મોલ અમાઉન્ટમાં એટલે કે બહુ જ નાનું હોય, ઓછી માત્રામાં હોય, એના માટે આપણે મોડિકમની વાત કરીએ છીએ. એનો મતલબ જો આપણે વાત કરીએ તો એટમ, પરમાણુ. સિનોનિયમ જોઈએ તો એટમ, પરમાણુ. ખબર છે આપણને કે એલિમેન્ટ જે હોય છે, આપણો જે પદાર્થ હોય છે એનો સૌથી નાનો હિસ્સો જે હોય છે એને આપણે એટમ તરીકે કહીએ છીએ. ડ્રોપ ઓફ વોટર, ફ્રેક્શન, ઇંચ, મિનિમમ, ટચ. આ જે ટચ એટલે આપણે ટચ જ કરીએ ને માત્ર, એટલે નાનું જ હોય છે. તો આ બધા એના સમાનાર્થી શબ્દ છે. જેમ કે અહીંયા તમે ઇમેજની અંદર જોઈ શકો છો, આ વોટરનું જે એક ડ્રોપલેટ જે છે એ બહુ નાનું હોય છે, તો મોડિકમ ઓફ વોટર ડ્રોપલેટ. જેનો હવે વિરુદ્ધાર્થી કહીએ તો જેટલી પણ બીજી મોટી વસ્તુ હશે, મોટું કરીએ એટલું મોડિકમનું ઉલટું થઈ જશે. તો લોટ એટલે વધારે, વોલ એ પણ થશે આખું વોલ, લાર્જેસ્ટ મોટું, મેક્સિમમ મોટું, મોસ્ટ, એ પણ એના વિરુદ્ધાર્થી શબ્દો છે. એ ખાસ યાદ રાખજો. મનીષ હેઝન્ટ ઇવન મોડિકમ ઓફ કોમન સેન્સ. કહેવાનો મતલબ છે કે મનીષની અંદર આપણે ઘણી વખત આનામાં તો જરાય રત્તીભર જેવું કોમન સેન્સ નથી. એવી રીતે એ મનીષનો માટે મેં મારા માટે પોતાનો પણ સેન્ટેન્સ બનાવી લીધું છે, મનીષ હેઝન્ટ ઇવન મોડિકમ ઓફ કોમન સેન્સ. મિત્રો, આગળ વધુ એના પહેલાં કે મારું ગળું હજુ સુધી સરખું થયું નથી, પણ છતાં હું પ્રયત્ન કરી રહ્યો છું તમારા માટે વિડીયો બનાવવાનો. જો કદાચ ક્યાંક ખાંસી વાસી વચ્ચે ક્યાંક આવી જાય તો એ બદલ હું પહેલાંથી તમારી ક્ષમા યાચના કરી લઉં છું. રાહુલ્સ પ્રોજેક્ટ વોઝ બોરિંગ એન્ડ ડીડ નોટ ડિસ્પ્લે અ મોડિકમ ઓફ ક્રિએટિવિટી. ઘણી વખતે ઘણા પ્રોજેક્ટ બનાવતા હોય છે માણસો, પરંતુ એ પ્રોજેક્ટની અંદર જરાય પણ ક્રિએટિવિટી હોતી નથી, ડાયરેક્ટ કોપી પેસ્ટ કરેલું હોય છે. તો એના માટે આપણે મોડિકમ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. બીજો છે સેન્સ્યોર, એટલે હંમેશા નિંદા કરવી, ટોકવું, ઠપકો આપવો. આ પ્રકારની જે હોય છે એના માટે સેન્સ્યોર શબ્દનો પ્રયોગ થાય છે. અહીંયા આપણને ખબર છે કે પોલિટિકલ રાજકીય દ્રષ્ટિની વાત કરીએ તો મોદી સાહેબ છે, કેજરીવાલ છે અને રાહુલ ગાંધી એકબીજાને શું કરતા હોય છે? સેન્સ્યોર કરતા હોય, એકબીજાની નિંદા જ કરતા રહેતા હોય છે. જેના સિનોનિયમની વાત કરીએ, સમાનાર્થી શબ્દની વાત કરીએ તો રિબ્યુક, અબ્યુઝ કરવું કોઈને, રેપ્રિમેન્ડ કરવું, સ્કોલ્ડિંગ કરવું, જે સૌથી વધારે તમને આના વિશે જાણતા હશો. એના પછી વિરુદ્ધાર્થીની વાત કરીએ તો સરાહના કરવી એટલે કે પ્રેઝ કરવું, અપ્રુવલ આપવી. એક્ઝામ્પલ, અમેરિકા ફેસિસ ઇન્ટરનેશનલ સેન્સ્યોર. અમેરિકાને જે છે ઇન્ટરનેશનલ સેન્સ્યોર ફેસ એટલે કે આંતરરાષ્ટ્રીય નિંદાનો સામનો કરવું પડ્યો છે. કેમ? કારણ કે એણે હાલમાં જેરુસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે ડિક્લેર કર્યું છે. એણે મનીષ વોઝ સેન્સ્યોર્ડ બાય ધ કમિટી ફોર હિઝ ફેલર ટુ ધ રિપોર્ટ ધ પ્રોબ્લમ. કે જે એનો જે રિપોર્ટ જે છે પ્રોબ્લમનું, કંઈ ઘણી વખતે કોઈ પરીક્ષાની આપણે વાત કરીએ, કોઈ કામ આપવામાં આવે અને જે ફેલર આવે છે એ ફેલરનો જે રિપોર્ટ સબમિટ કરવામાં મોડું થઈ જાય, તેના માટે કમિટીએ શું કર્યું? મનીષને ઠપકો આપ્યો. નેક્સ્ટ છે સાવી, એડજેક્ટિવ એટલે કે વિશેષણના તોર પર એનો પ્રયોગ થાય છે, જેનો મતલબ થશે સમજ શક્તિ, જાણકારી હોવી, નોલેજ ઓફ સમથિંગ, કંઈક વસ્તુનો નોલેજ હોવે એના માટે કહેવાય કે સાવી. હવે એના સમાનાર્થી શબ્દોની વાત કરીએ તો શ્રૂડ, શું કહેવાય છે? શ્રૂડ, એક્યુટ, કનિંગ, સ્માર્ટ અને શાર્પ એના સમાનાર્થી શબ્દો થઈ જાય છે. એના એન્ટોનિયમની વાત કરીએ તો બ્લન્ટ, ડલ, અનનોઈંગ. સાવી પીપલ ઓલવેઝ ટ્રાય ટુ ડુ ન્યૂ થિંગ્સ. જેના અંદર જાણકારી હોય છે, નોલેજેબલ પર્સન હોય છે, હંમેશા કંઈક ને કંઈક નવું કરવાનો પ્રયત્ન કરતા હોય છે. મિસ્ટર મોદી ઇઝ અ વેરી સાવી પોલિટિશિયન, બહુ જ સમજ શક્તિ. એટલે કહેવાય છે કે રાજકારણની અંદર મોદી સાહેબ બધું જ જાણે છે, બધી જ વસ્તુનું નોલેજ છે એમની જોડે. એટલા માટે આપણે કહી શકીએ મિસ્ટર મોદી ઇઝ અ વેરી સાવી પોલિટિશિયન. જો હવે પોલિટિશિયન જે છે એક પ્રકારનું નામ છે અને એની આગળ વધારો કરવા માટે સાવીનો શબ્દનો પ્રયોગ કરે એટલા માટે શું થશે? એક્ઝેક્ટિવ થઈ જશે. નેક્સ્ટ એપ્ટનેસ, એટલે કે કોઈ પણ લાયકાત હોવી, યોગ્યતા હોવી, એના માટે આપણે પ્રયોગ કરીએ છીએ એપ્ટનેસ. જેનો મતલબ સમાનાર્થી શબ્દોની વાત કરીએ તો ટેલેન્ટ હોવું, કેપેસિટી હોવી, ડોસિલિટી હોવી. અને વિરુદ્ધાર્થી વાત કરો તો ઇનએબિલિટી, લેકિંગ ઓફ નોલેજ. હી હેઝ ગ્રેટ એપ્ટનેસ, એનો મતલબ શું કે એના અંદર બહુ જબરદસ્ત પોટેન્શિયલ છે. જેમ કે આપણે રોહિત શર્માની વાત કરીએ તો અમને
બે વખત ત્રણ વખત ડબલ સેન્ચુરી ફટકારી છે, એટલે આપણે શું કહી શકીએ કે ભાઈ હી હેઝ રોહિત શર્મા હેઝ અ ગ્રેટ એપનેસ. જેમ કે અહીંયા વાત કરીશું મારા ગુરુજી જે છે જેમને હું ફોલો કરું છું સૌથી વધારે, તો મિસ્ટર ગૌરવ હેઝ ધ પોપ્યુલારિટી એન્ડ એપનેસ. એમના માટે પોપ્યુલારિટી પણ છે આપણા દેશની અંદર એમની, અને એમને જોડે લાયકાત બી છે કે જે બીકમ ધ ગ્રેટેસ્ટ એજ્યુકેટર ઇન ધ વર્લ્ડ, વિશ્વના સૌથી બેસ્ટ એજ્યુકેટર બનવાની અંદર ક્ષમતા ધરાવે છે. વેક્યુમ શબ્દનો પ્રયોગ તમે સાંભળ્યો હશે. વેક્યુમ એટલે કંઈક ખીચવું, ખાલી કરવું ને. વેક્યુઅસ તો મતલબ થશે મૂર્ખ, કંઈક ખાલી કરવું, એવા શબ્દોમાં એનો પ્રયોગ થાય છે. જેના સમાનાર્થી શબ્દોની વાત કરીએ તો સ્ટુપિડ એ વેક્યુઅસનો સમાનાર્થી છે. ડમ, વેક્યુમ ક્લીનર બી સાંભળ્યું હશે તમે. ડમ, બ્લેન્ક, વેકેન્ટ, એક્સપ્રેશનલેસ, જેના મોઢા પર ક્યાંય એક્સપ્રેશન ના હોય, મગજ ખાલી ને. આ તો પહેલો માળ ખાલી છે, તો ફર્સ્ટ માળ ઇઝ વેક્યુઅસ. અને વેક્યુમ સ્પેસ પણ તમે સાંભળ્યું હશે, અવકાશ, શૂન્ય અવકાશ તમે સાંભળ્યું હશે. તો એ બધા છે, આના બધા ઘણા બધા સમાર્થી છે. ઇમ્પેસિવ, એબ્સન્ટ માઇન્ડેડ, એના એન્ટોનિયમ વિરુદ્ધ આજે શબ્દની વાત કરીએ તો અવેર થવું, જાગૃત હોવું, એ જે બિન જાગૃત પર્સનને આપણે વેક્યુઅસ કહીએ છીએ. અવેર, જાગૃત હોવું, ઇન્ટેલિજન્ટ, એક્સપ્રેસિવ, મિનિંગફુલ, થિંકિંગ, ઇન્ટેલિજન્ટ. ઇન પાસ્ટ યર ઇટ રિસાઇટેડ વેક્યુઅસ ટુરિઝમ્સ એન્ડ પ્રોવાઇડેડ નાઇધર કન્સ્ટ્રક્ટિવ ગાઈડન્સ નોર એની મિનિફિંગ. ઘણી વખતે આપણે નથી હોતું કે ઘણી વખતે આપણે પરીક્ષામાં પ્રિપેરેશન કરતા હોય છે, પરંતુ આપણે ઘણી વખતે એવી વસ્તુઓને ઘડી રિટર્ન કરતા હોય છે કે જે આપણે પરીક્ષા માટે કેવું હોય છે ભાઈ, ના તો એ આપણે પરીક્ષામાં ક્યાંય કામ લાગવાનું હોય છે, કશું નથી હોતું, છતાં પણ આને આપણે રિટર્ન કરતા હોય છે. જ્યારે અંગ્રેજી જે છે એ બહુ જ અગત્ય છે આપણી પરીક્ષા માટે, પણ આપણે એને હંમેશા સ્કીપ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. જો અંગ્રેજીને સારી રીતે સમજી જઈએ તો મોસ્ટલી બધી ડિટેલ આપણે અંગ્રેજીમાં સારી રીતે સમજી જઈએ ને તો આવનારી પરીક્ષામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે. નેક્સ્ટ છે મસ્ટર, એટલે કે એકઠા થવું, ભેગા થવું, એકઠા કરવું, સમૂહ બનાવીને ભેગા થવું, આ બધા માટેનો પ્રયોગ થાય છે મસ્ટર. ફ્રેન્ડ્સ, બીજી વસ્તુ કે હું વોકેબ્યુલરીનો વિડીયો આપણા માટે બનાવતો રહીશ, અને મારી ઈચ્છા એવી છે કે હું રોજના 5 વોકેબ્યુલરીના શબ્દોનો વિડીયો એવરીડે બનાવું, જેથી કરીને તમે 5-5 શબ્દોને માસ્ટર કરી શકો. અને તમારે એના પોતાના સેન્ટેન્સ બનાવવાનું છે, તમે ગમે ત્યાંથી શોધો, પરંતુ શોધીને કોમેન્ટ બોક્સમાં અવશ્યથી લખો, જેથી મને ખબર પડે કે તમે જે છે આના માટે પ્રયત્ન કરી રહ્યા છો. તમારે ઇન શોર્ટ આ વિડીયોનું મેઇન ઇન્ટેન્શન શું છે, તમારા જોડે નોલેજ પહોંચાડવાનું, તમને ફાયદો થાય એવું કંઈક કરવાનું. તમને ફાયદો ક્યારે થશે, જ્યારે તમે આની પ્રેક્ટિસ કરશો ત્યારે. અને એ પ્રેક્ટિસ કરવા માટે તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો તો મને ખબર પડશે કે હા, તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો. હવે એસેમ્બલ કરવું, આપણે નથી કે એસેમ્બલ ટીવી છે, એટલે બીજી અલગ અલગ પાર્ટને ભેગા કરીને એસેમ્બલ કરવું, રેલી કરવી, રાઉન્ડ અપ કરવું, ગેધર કરવું, કોલ ટુ આર્મ્સ, પછી ડિસ્પર્સ. તમે આ ઘણી વખતે ડિસ્પર્સ વિશે સાંભળ્યું હશે કે પ્રકાશના કિરણો જે છે બધી જગ્યાએ ફેલાઈ જાય, તો એના માટે આપણે ડિસ્પર્ઝન ઓફ લાઇટ કહીએ છીએ. ડિવાઇડ કરવું, સેપરેશન કરવું, એના એન્ટોનિયમ છે, એટલે કે વિરુદ્ધાર્થી છે. કન્સિડરિંગ ધ મસ્ટર ઓફ સજેશન, એટલે કે ઘણા બધા સજેશન આવ્યા, ઘણા બધા સજેશન ભેગા કરવામાં આવ્યા, અને એના ઉપરથી દર વર્ષે શું કરવામાં આવે છે ભાઈ, વર્ડ ઓફ ધ ડિક્શનરી દર વર્ષે ડિક્લેર કરવામાં આવે છે ને, તો એવી રીતે ઘણા બધા સજેશનને ભેગા કરીને મસ્ટર કરીને, એટલે મસ્ટર. પ્રોપિટીયસ, પ્રોપિટીયસનો મતલબ થાય છે સાનુકૂળ કરવું, કલ્યાણકારી કંઈક કામ કરવું. ઘણી વખતે એનજીઓ જે છે કલ્યાણકારી કામ કરતા હોય છે. ગુડ ચાન્સ ઓફ સક્સેસ, એટલે કે સફળ થવાના જે ચાન્સીસ દર્શાવે છે એના માટે પ્રોપિટીયસ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. એના સિનોનિયમની વાત કરીએ, સમાનાર્થીની વાત કરીએ તો સૌથી મસ્ત સમાનાર્થી જે છે ઓસ્પિશિયસ. હવે આ કરો ને તો તમને બીજો ફાયદો થાય. ઘણી વખતે પરીક્ષામાં છે સાચા સ્પેલિંગ પૂછાતા હોય છે, દરેક પરીક્ષામાં પૂછાતા હોય છે, કોઈ જગ્યાએ બાકી રહેતા નથી. જ્યાં જ્યાં અંગ્રેજી હોય છે ત્યાં ત્યાં જે છે સ્પેલિંગ તો અવશ્ય પૂછાતા હોય છે. તો આ પ્રકારના જે સ્પેલિંગો પૂછાય છે, એટલે ખાસ યાદ રાખી લેજો, જેથી કરીને આપણી પરીક્ષામાં મદદરૂપ થઈ શકે. બ્રાઇટ, એન્કરેજિંગ, ફેર, ગોલ્ડન, હાર્ટનિંગ, ઓપ્ટિમિસ્ટિક, પ્રોમિસિંગ, હોપફુલ, રોશિયટ, આ બહુ જબરદસ્ત શબ્દ છે, યાદ રાખી લેજો એને. એન્ટોનિયમ વિરુદ્ધાર્થીની વાત કરીએ તો બ્લીક, ડાર્ક, ડિપ્રેસ કરવું કોઈને, ડેસ્પરેટ, ડિસ્કરેજિંગ, ડિસહાર્ટનિંગ, ડિસમલ, ડાઉનબીટ, આ વગેરે જે પ્રોપિટીયસના વિરુદ્ધાર્થી છે. હવે શબ્દની વાત કરીએ તો નરેન્દ્ર મોદી વેઇટેડ ફોર ધ પ્રોપિટીયસ મોમેન્ટ ટુ અટેક હિઝ ઓપોનન્ટ. આપણને ખબર છે કે રાજકારણની અંદર ગુજરાતની ચૂંટણી હતી તો મોદી સાહેબ જે છે બહુ કશું બોલતા ન હતા, પણ જેવું કોંગ્રેસના એક નેતાએ એમના માટે અસભ્ય વર્તનનો એટલે શબ્દનો પ્રયોગ કર્યો, મોદી સાહેબ શું છે સમજી ગયા ભાઈ, આ હવે મારા માટે સાનુકૂળ પરિસ્થિતિ છે, એને પકડીને એમણે શું કર્યું ભાઈ, અટેક કરવાનું ચાલુ કર્યું પોતાના વિરુદ્ધાર્થી વિરોધીઓ પર. પ્લાઉઝીએબલ
નો મતલબ થાય છે તર્કસંગત વાતો કરવી, બુદ્ધિગમ્ય જે વાતો હોય એને તર્કસંગત કહેવામાં આવે છે, જેને કે રિઝનેબલ, એના પરથી રેશનલ બન્યું, ટ્રસ્ટવર્ધી, લોજિકલ, રેશનલ, પ્રોબેબલ. હવે એના વિરુદ્ધાર્થી વાત કરીએ તો તર્કસંગત, અહીંયા ફોલ્સ વાતો કરવી, ફુલિસ વાતો કરવી, ડબિયસ, અનલાઇકલી, ઇમ્પ્રોબેબલ. ક્લિયર? હવે જો કે અહીંયા ભાઈ જે છે બુદ્ધિગમ્ય બેલેન્સ કરવા માટે કેવું મસ્ત એમને બુદ્ધિ વિચારી છે, એટલે કે તર્કસંગત અહીંયા કંઈક પ્રયત્ન થઈ રહ્યો છે, એટલે પ્લાઉઝિએબલ એફર્ટ તરીકે એનો પ્રયોગ કરીશું. સ્ટોમચ પેનની વાત કરીએ, ઘણા લોકો આપણને ખબર છે કે બાળકો જે છે સૌથી બેસ્ટ એમના પાસે બહાનું હોય છે, સ્કૂલ ન જવાનું, પરીક્ષા ન આપવાનું એક જ કારણ હોય છે, મને પેટમાં દુખે છે, મને માથામાં દુખે છે. એટલે પેરેન્ટ્સ માની જાય, માતા પિતા માની જાય અને એમને વહાલ કરવા માગે, પણ એકચ્યુઅલીમાં કંઈ ઘણા 90% લોકો આવો જ પ્રયત્ન કરતા હોય છે. સ્ટમચ પેન ઇઝ અ પ્લાઉઝિએબલ એક્સક્યુઝ ફોર સ્ટુડન્ટ ટુ બી એબસન્ટ ઇન એક્ઝામ. એક્ઝામમાં એબસન્ટ રહેવા માટે જે તર્કસંગત એટલે કે બુદ્ધિથી બનાવેલું, કોઈ પૂછે તેને ભાઈ પેટમાં દુખ્યું છે, દુખે છે તો વાત પતી ગઈ, એના માટે કંઈ ટેસ્ટિંગ તો થવાનું નથી. ઓપિયસ, પુષ્કળ, વિશાળ, ખૂબ જ વધારે. અહીંયા જો કે જે અત્યારે હાલ આપણને ખબર છે કે રોહિત શર્મા જે છે એ ખતરનાક કોપિયસ નોલેજ, કોપિયસ એમની ટેલેન્ટ છે ને, વિશેષણ કોપિયસ ટેલેન્ટ, ટેલેન્ટ કેવું તો કોપિયસ ટેલેન્ટની વાત છે. સુપરફ્લુઅસ, એકદમ સુપરફ્લુઅસ છે, ઓવરફ્લોઈંગ છે, પ્લેન્ટીફુલ, ભરેલું, ખૂબ જ ભરેલું, એમ્પલ, આકાશ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. પ્રોફુસ, ફૂલ, એક્સટેન્સિવ, બમ્પર, લેવિસ, બમ્પર ડ્રો નહીં કહેતા, બહુ મોટો ડ્રો થવાનો છે. ફૂલસમ, લિબરલ, સબસ્ટેન્શિયલ, જનરસ. એના વિરુદ્ધાર્થી વાત કરીએ તો ઇનસફિશિયન્ટ, લેકિંગ, નીડી, સફરિંગ, વોન્ટિંગ, મીગર. ટેક કોપિયસ નોટ ફ્રોમ માય વિડીયો સો દેટ યુ હેવ પ્લેન્ટી ઓફ રિવિઝન મટીરિયલ ફોર ધ એક્ઝામ. મિત્રો, હું જ્યારે પણ કોઈ વિડીયો અપલોડ કરતો હોઉં છું, ઘણી વખતે હું એવું માનું છું કે તમે PDFથી વધારે જ્યારે પણ તમે વિડીયો જુઓ તો એ વિડીયો જોતાં જોતાં પોતાની અલગથી નોટ બનાવતા રહો. જેટલું તમે નોટ બનાવશો એટલું તમને વધારે યાદ રહેશે. એટલે ઘણી વખતે હું અમુક વિડીયો ઇંગ્લિશમાં મૂકવાનું કારણ એક જ હોય છે કે તમે જ્યારે પણ હું ઇંગ્લિશનું જ્યારે ભાષાંતર કરી રહ્યો છું તો તમારે એ વખતે એ સ્લાઇડમાં તમે પોતાનું ગુજરાતી લખી લો, તો સૌથી ધી બેસ્ટ તરીકે તમે ઇંગ્લિશ સમજી શકશો અને પ્રયત્ન કરી શકશો. મિત્રો, કોઈપણ ભાષા જે છે અંગ્રેજી ભાષાને શીખવા માટે 10-15 દિવસ, એટલે કે જે સમજવા માટે, એટલે કે તમે જે અત્યારે તકલીફ પડી રહી છે સમજવામાં, એને જે સમજવા માટે 10-15 દિવસ એફર્ટ નાખશો, પોતાનું કંઈક નાખવાનો પ્રયત્ન કરશો તો જલ્દી સમજી શકાશો. જો આપણે એને સ્કીપ કરતા રહીશું તો એક બાજુ ઢગલો થઈ જશે, ને ઢગલો થઈ જશે પછી આપણને ક્યારે સમજ નહીં આવે. બીઆટીટ્યુડ નો મતલબ થાય છે પરમ સુખ, દિવ્ય આનંદ. અહીંયા જો એન્જેલિના જોની, જોલીની વાત કરીએ, બહુ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, હોલિવૂડના હિરોઈન છે, છતાં એમને સૌથી વધુ પરમ સુખ, દિવ્ય આનંદનો અનુભવ ક્યારે થાય છે? જ્યારે તે આવા ગરીબ બાળકોની જઈને મદદ કરે છે ને, ત્યારે એમને પરમ આનંદની વાત થાય છે. એટલે એના સમાનાર્થી શબ્દોની વાત કરીએ તો હેપીનેસ, બ્લેઝનેસ, બ્લીઝ ઓફ એર નથી કહેતા આપણે, બ્લીઝફુલનેસ, ફેલિસિટી, ગ્લેડનેસ, વોર્મ ફેજીસ. એના વિરુદ્ધાર્થીની વાત કરીએ, દુઃખભરી વસ્તુ જેટલી પણ છે એ બધું દુઃખ વિરુદ્ધાર્થીમાં આવી જશે. કેલામેટી, ઇલ બિંગ, માઇઝરી, સેડનેસ, અનહેપીનેસ, વ્રેચનેસ. આ ખાસ યાદ રાખી લેજો, નોટ ફ્રોમ ધ અર્થલી રિચીસ બટ ફ્રોમ ધ મિલ્ક ઓફ હ્યુમન કાઇન્ડનેસ કમ્સ ટ્રુ બિયાટ્યુડ. જીવનમાં પરમ સુખનો આનંદ, આપણા ઋષિ મુનિએ શું કહે છે કે જે તમને આજુબાજુ ભૌતિક વસ્તુઓથી જે આનંદ મળે છે એ ખરેખર આનંદ હોતો નથી, સાચો આનંદ તો શું છે, માનવતામાં છે. શું છે ભાઈ? માણસાઈની અંદર છે. મિત્રો, એકબીજાની મદદ કરવું, એકબીજા સાથે જોડાયેલા રહેવું. સ્માર્ટફોન ટેકનોલોજી દુનિયામાં આપણે એકબીજાથી દૂર થઈ ગયા છે, આપણે ભૌતિક વસ્તુઓ સાથે, મિત્રો જોડે પણ વાત કરીએ તો ફેસબુક પર અને વોટ્સઅપ પર, પરંતુ ક્યારે એક દિવસ તમે કાઢ્યો કે ચલો હું આજે એક દિવસ મારા ભાઈબંધ જોડે ફેસબુક કે વોટ્સઅપ પર વાત ન કરું, પણ હું એને જેને પર્સનલી જઈને વાત કરું? મિત્રો, ઘણી વખતે ઘણી સમસ્યાનું નિરાધન છે, સામે સામે બેસીને આવી જતું હોય છે. તો પ્રયત્ન કરજો મિત્રો કે દિવસમાં, મહિનામાં એક વખત તો તમે તમારા એવો મિત્ર અવશ્ય હોવો જોઈએ કે તમે એક વખત મહિનામાં પોતાના મિત્ર જોડે બેસીને પોતાના સુખ દુઃખની બધી વાતો કરી શકો. ક્લેન્ડેસ્ટાઇન, ગુપ્ત, છૂપું, છાનું, ચોરી છુપેથી કરેલું કાર્ય, એના માટે આપણે ક્લેન્ડેસ્ટાઇનનો પ્રયોગ કરીએ છીએ. અહીંયા આપણને ખબર છે કે ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા પછી
મુખ્યમંત્રીનું નામ ડિક્લેર કરવા માટે થોડો વિલંબ કરવામાં આવ્યો. એટલે મોદી સાહેબ અમિત શાહને શું કહી રહ્યા છે, જો ભાઈ મુખ્યમંત્રી કોને બનાવવા છે અત્યારે હાલ ડિક્લેર કરવાના નથી, હું કહું ત્યારે ડિક્લેર કરવાના છે. એને કહેવાય છે ક્લેન્ડેસ્ટાઈન. પહેલાં ખબર તો હતી જ બધાને કે મેં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કોણ બનાવ્યો છે, કેબિનેટ મંત્રી કોણ બનવાનો છે અને રાજ્યકક્ષાના મંત્રી પણ કોણ બનવાના છે, એ બધી જ વસ્તુ ખબર હતી. છતાં પણ એ પછી રિવીલ કરવામાં આવ્યું. કોઈ પણ કાર્ય ડન સિક્રેટિવલી, બહુ સિક્રેટથી કરેલું હોય તો એના માટે પ્રવેશ કરે. કોવર્ટ માટે પણ એનો મતલબ થાય છુપેલું. કોન્ફિડેન્શિયલ, ઘણી વખત તમે જોયેલું હોય છે પરીક્ષાની અંદર ઉપર કોન્ફિડેન્શિયલ લખેલું હોય છે ને, લીગલ. હવે એનું ઉલટું, કોઈ પણ કામ ખુલ્લું પબ્લિકની વાત કરવામાં, પબ્લિકની સામે કરવામાં આવે, એટલે એને શું કહેવાય, ક્લેન્ડેસ્ટાઈનનો વિરુદ્ધાર્થી શબ્દ. નરેન્દ્ર મોદી રિક્વેસ્ટેડ. મિત્રો અહીંયા જો મેં મિસ્ટેક કરી હતી, જેને ડેલી કરંટ અફેર્સના વિડીયો મારે જોયા હશે ડેની એનાલિસિસના, એની અંદર મેં હરની જગ્યાએ હિસની જગ્યાએ શું લખી રહ્યા, તો હર લખી નાખ્યું હતું, પરંતુ દેટ વોઝ અ પ્રિન્ટિંગ મિસ્ટેક ફ્રેન્ડ્સ. તો કદાચ આપણે એને સમજી શકીએ કે જ્યારે હું અહીંયા માત્ર મોદી સાહેબ અને આમની વાત કરી રહ્યો છું ત્યારે હર તો નહીં જ આવે, હિઝ આવશે ને, તો એ મારાથી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ. હું પણ માણસ છું મિત્રો. નરેન્દ્ર મોદી રિક્વેસ્ટેડ અમિત શાહ ટુ કીપ હિઝ આઈડિયા ક્લેન્ડેસ્ટાઈન અબાઉટ સીએમ ઓફ ગુજરાત, ગુજરાતના મુખ્યમંત્રી માટે જે મેં રિક્વેસ્ટ કરી અમિત શાહને, શું રિક્વેસ્ટ કરી મોદી સાહેબે, કે જો આ જે નામ જે છે એ છુપું રાખજે ભાઈ. જ્યુબિલન્ટ, હર્ષ ગેલું થઈ જવું, આનંદિત થઈ જવું. વિધાનસભાની ચૂંટણીની અંદર બીજેપી પાર્ટીને બહુમત મળતા હિમાચલ પ્રદેશ અને પણ ગુજરાતની અંદર બહુમત મળ્યું એટલે બધા કેવા થઈ ગયા મિત્રો, હર્ષ ગેલા થઈ ગયા. બીજેપીના કાર્યકર્તાઓ આવી રીતે ભીડ રેલી જમા થઈ ગઈ મિત્રો, એનો મતલબ છે હેપી. એક આ શબ્દ ખાસ યાદ રાખજો, યુફોરિક. યુફોરિકનો મતલબ પણ શું થાય છે મિત્રો, ખૂબ આનંદિત થઈ જવું. એક્ઝુબરન્ટ, એનો પણ મતલબ શું થાય છે, જુબિલે આનંદિત થઈ જવું. વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ તો ડિપ્રેસ્ડ, સોરોફુલ. નરેન્દ્ર મોદી વોઝ ગ્રીટેડ બાય ધ જ્યુબિલેન્ટ ક્રાઉડ ઓન હિઝ બર્થડે. આપણને ખબર છે કે મોદી સાહેબ જે છે પોતાનો જન્મદિવસની ઉજવણી માટે ગુજરાતમાં આવ્યા, ત્યારે આપણે જે જનતા હતી એમણે શું કર્યું હતું, ભાઈ હર્ષ ગેલી થઈ ગઈ હતી એમના જન્મદિવસ પર. પછી વાત કરીએ રિસર્જન્ટ, એનો મતલબ થાય છે કોઈ પણ માણસ પડી ભાંગ્યો અને ફરી પાછો ઊભો થાય તો એને શું કહેવામાં આવે, રિસર્જન્ટ. શું કહેવામાં આવે છે, એના ઉપરથી બન્યું રિસર્જન. ક્લિયર? તો ફરીથી ઊભા થઈ જવું, જેમ કે વાત કરું છું કોંગ્રેસ પાર્ટી 2014ના ચુનાવની અંદર બહુ જ તળિયે જતી રહી, પણ ધીરે 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 એમનું પાછું ગ્રોથ રેટ જે છે ઉપર આવી રહ્યો છે. પંજાબમાં એમની સરકાર બની ગઈ, ગુજરાતની અંદર પણ સરકાર બનતા બનતા રહી ગઈ. બહુ જ પોપ્યુલર થઈ જવું, બહુ એક્ટિવ થઈ જવું. અચાનક કોઈ માણસ ગુમનામીમાં રહેતો હોય અને અચાનક જે પોપ્યુલર એક્ટિવ થઈ જાય તો એને શું કહેવાય, રિસર્જન્ટ. જેમ કે તમે ટાઈગર જિંદા હૈ મૂવી જેડીયુ કો ભાઈ જોયું હશે, એ કેવું હશે ભાઈ, ટાઈગર સલમાન ખાન જે છે અચાનક કેવું હોય છે ભાઈ, સંતાઈ જાય છે ને પછી અચાનક બહાર આવે છે ને, એક્ટિવ થઈ જાય છે, તો એને કહેવાય રિસર્જન્ટ. ગુજરાત વોટર કટ ધ બીજેપી ટુ સાઇડ બટ ડીડ નોટ ટ્રસ્ટ ધ રિસર્જન્ટ કોંગ્રેસ આઈધર. આપણે ગુજરાતના મતદારોની વાત કરીએ તો એમણે બીજેપીની કેટલીક સીટો ઓછી કરી, પરંતુ એમણે ફરીથી ઊભી થયેલી કોંગ્રેસ પાર્ટી પર પણ પૂરેપૂરો ભરોસો ન બતાવ્યો. રેફરન્ડમ, જનમત લેવો. આપણને ખબર છે કે જ્યારે પણ લોકસભાની અંદર કોઈ પણ બિલ યા તો વિધાનસભામાં બિલ પાસ કરવાનું હોય છે ત્યારે શું લેવામાં આવે છે મિત્રો, જનમત લેવામાં આવે છે. એટલે કે આપણા જે એકચ્યુઅલી પ્રતિનિધિ છે ને આપણા લોકોના, એ લોકો જોડે શું કરવામાં આવે છે, બે આધાર લેવામાં આવે છે. કેજરીવાલ કોલ્ડ ફોર અ રેફરન્ડમ ઓન એજ્યુકેશન પોલિસી. આપણને ખબર છે કેજરીવાલની સરકાર જે છે ત્યાંની મ્યુનિસિપાલિટીની જે સ્કૂલો જે છે એના માટે બહુ સારું કાર્ય કરી રહી છે એવું આપણે મીડિયા તરફથી સાંભળી રહ્યા છીએ. પબ્લિક વોટ લેવો, બેલોટ કરવું, પોલ કરવું, વિધાનસભાની ચૂંટણી કરવી, એ પણ એક પ્રકારનું રેફરન્ડમ છે, કારણ કે પબ્લિક એનો મત આપે છે પોતાનો. ડેસ્પોઇલ, ઉજાડવું, લૂંટી લેવું, એ મતલબ થાય છે, તમને ખબર જ છે આપણે ગઈકાલે ડિસ્કસ કરેલો છે. એનો સમાના શબ્દની વાત કરીએ તો ડિવાસ્ટેટ, ડિસ્ટ્રોય કરી નાખવું. એનું ઉલટું કરીએ તો બિલ્ડ કરવું, કંઈક બનાવવું, કન્સ્ટ્રક્ટ કરવું, ઇમ્પ્રૂવ કરવું. હવે વાત કરીએ કે ઇન્ડસ્ટ્રીયલનેસને લીધે કે ઉદ્યોગિકરણના લીધે જે આપણી જમીનો હોય છે એની આજુબાજુ જમીનો કેવી થઈ જતી હોય છે ભાઈ, ડેસ્પોઇલ થઈ જતી હોય છે, ઉજળી થઈ જતી હોય છે, એટલે કે બિલકુલ ખતમ થઈ ચૂકી હોય છે, એની જે ફળદ્રુપતા જે છે એ ખતમ થઈ જતી હોય છે. એટલે લખી શકાય કે ધ લેન્ડસ્કેપ હેઝ બીન ડેસ્પોઇલ્ડ બાય ધ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. ફ્રેન્ડ્સ, આ હતો વોકેબ્યુલરી, ધ હિન્દુ વોકેબ્યુલરીનો પાર્ટ વન. મિત્રો ઘણા લોકો મને એવું કહે છે કે સર ઇંગ્લિશ સમજવામાં તકલીફ પડે છે. મિત્રો ઇંગ્લિશ સમજવામાં તકલીફ નથી પડતી, આપણે ઇંગ્લિશ ભાષાના જે શબ્દો જે છે એને સમજી નથી શકતા. જો એ શબ્દોને સમજી લેવામાં આવે ને મિત્રો તો ઇંગ્લિશ ભાષા જે છે એ સૌથી દુનિયાની સૌથી ઇઝી ભાષા છે.
સૌથી સરળ ભાષા કોઈ હોય તો હું માનું છું અંગ્રેજી છે, એને બહુ સારી રીતે સમજી શકાય છે, પરંતુ થોડીક મહેનત એના પાછળ માંગે છે. જેથી કરીને આપણે દરેકે દરેક મિત્રો, આજકાલ આપણને ખબર છે ગુજરાતના બધા વિદ્યાર્થીઓ જે છે SSC અને નેશનલ લેવલની એક્ઝામ તરફ વળી રહ્યા છે, એ લોકો એમાં પ્રયત્ન કરે, એમાં સૌથી વધારે લોસ થતો હોય છે તો એ અંગ્રેજી ભાષામાં થતો હોય છે. કારણ કે ત્યાં જેટલી પણ નેશનલ લેવલની પરીક્ષાઓ છે, ઇંગ્લિશનું માર્ક્સ જે છે વેઇટેજ વધારે છે અને ત્યાં તકલીફ પડતી હોય છે. જો આપણે આ ધ હિન્દુમાં પબ્લિશ થતા વોકેબ્યુલરીના શબ્દોને સમજી લઈએ સારી રીતે, મોસ્ટલી સીધે સીધા પ્રશ્નો જે છે અંગ્રેજીના જે શબ્દો જે છે એ ધ હિન્દુમાંથી જ પૂછાતા હોય છે, એટલે આપણે એને પકડી રાખીશું. અને મારો એવો પ્રયત્ન રહેશે, આ પ્રયત્ન રહેશે કે હું રોજ એક વિડીયો 4-5 શબ્દોનો તમારા માટે ઇંગ્લિશમાં લઈને આવું આવી રીતે વોકેબ્યુલરીનો, જેથી કરીને આપણે વ્યવસ્થિત રીતે આપણા મગજની અંદર ઉતારી શકીએ. તો આવું કરવું, રોજનો મારે વીકલી રોજનો વોકેબ્યુલરીનો એક વિડીયો બનાવો કે અઠવાડિયામાં એક વિડીયો બનાવો વોકેબ્યુલરીનો, એ બંનેમાંથી તમારે શું જોઈએ છે એ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તમારા અભિપ્રાયો બહુ જરૂરી છે, એક ખાસ યાદ રાખજો મિત્રો. અને જેટલા પણ શબ્દો જે છે એ શબ્દો પર પોતાના જે આખા સેન્ટેન્સ વાક્યો બનાવજો અને લખવાનો પ્રયત્ન કરજો. મિત્રો એક યાદ રાખજો, ઇંગ્લિશ જે છે જેટલું ખોટું કરશો એટલું તમને સાચું ખબર પડશે હંમેશા, ગણિત જેવું છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ હેવ અ નાઇસ ડે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો નીચે આવતું લાઇક બટન પ્રેસ કરજો, અને વિડીયો તમને એવું લાગે કે મારા કોઈ